હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ યોગેશ ગોલા. આજે આપણે ધોરણ 10 નો થોડું બેઝિક જોઈ લઈએ કે બેઝિક શું છે. કેમિસ્ટ્રી પોર્શન જે છે, કેમિસ્ટ્રી નો જે કે ભાગ છે તે મારે લેવાનો છે. તેમાં કેમિસ્ટ્રી રિલેટેડ, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન રિલેટેડ જે કંઈ પણ છે તે આપણે જોઈ લઈએ. શું જોવાના છે? તો કે ધોરણ 10 માં, ધોરણ 10 માં લેક્ચર નંબર 1 બરાબર પેલા જોઈએ થોડું બેઝિક. લેક્ચર નંબર 1 માં થોડું બેઝિક જોઈએ. શું બેઝિક છે? બેઝિક એટલે કે ટૂંકમાં આપણે રસાયણ વિજ્ઞાન વિશે શું ભણવાના છે. એટલે તો રસાયણ વિજ્ઞાન કોને કહેવાના છે? તો કે જેમ આપણે 10મા ધોરણમાં બ્રાન્ચ અલગ અલગ શાખાઓ પડે છે. કઈ કઈ શાખા? તો કે રસાયણ વિજ્ઞાન છે, ફિઝિક્સ છે, બાયોલોજી છે, અને ભૌતિક વિજ્ઞાન કહે છે, અને જીવ વિજ્ઞાન, અને આપણે કેમિસ્ટ્રીને રસાયણ વિજ્ઞાન કહે છે. આ બધી શ્રેણી શાખાઓ છે. તો કે સાયન્સની શાખા છે, એમાં રસાયણ વિજ્ઞાન કોને કહેવામાં? રસાયણ વિજ્ઞાનમાં ઘણી શાખાઓ છે. કઈ કઈ શાખા છે? તો કે રસાયણ વિજ્ઞાનમાં એ કઈ શાખા છે? તો કે એ ઓર્ગેનિક કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. બીજું તો કે ભૌતિક રસાયણ વિજ્ઞાન છે. એના પછી તો કે ઇનઓર્ગેનિક છે, ઇનઓર્ગેનિક બરાબર. એના પછી કઈ? તો કે અકાર્બન છે. ઇનઓર્ગેનિક ને ગુજરાતીમાં કહેવું તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. એના પછી જો વાત કરવામાં આવે તો જૈવ રસાયણ વિજ્ઞાન પણ કહેવામાં આવશે. જૈવ રસાયણ વિજ્ઞાન બરાબર ને, એમાં શું આવે છે? તો આપણે અમુક જે છે અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક, ખાસ કરીને ઇનઓર્ગેનિક વિભાગ જોઈએ. અત્યારે એનું એકમ સ્ટાર્ટ કરવાના છે. તો આ જે કઈ શાખાઓ છે એ શાખાનો ઉપયોગ ક્યાં કરવાના છે? તો પેલા જે કઈ છે એનો આપણે ઇનઓર્ગેનિક છે કઈ છે અકાર્બનિક બરાબર ને, એનો શું મિનિંગ થાય છે? પેલા વિભાગ જે છે એ આપણે આ શાખા કરવાના છે. તો એમાં ઘણું આપણે જોવાના છે. કોને કહેવામાં આવે છે? તો આપણે બધાને ખ્યાલ છે કે આઉટપોસ્ટક, આઉટપોસ્ટકનું નામ બધાએ સાંભળ્યું છે. આઉટપોસ્ટક કોને કહેવામાં આવે છે? આઉટપોસ્ટક કોણે ગોઠવણી કરવામાં આવી હતી? એમાંથી કેટલા કુદરતી છે, કેટલા કૃત્રિમ છે બરાબર. ટોટલ અત્યાર સુધી આઉટપોસ્ટકમાં તત્વો જોતા હોય તો 118 સુધી આપણે જોતા હતા. કેટલા? 118 સુધી. હવે જોવામાં આવે તો હવે કેટલા છે? તો કે 1 થી લઈ અને 127 આઉટપોસ્ટકમાં તત્વો આપેલા છે બરાબર. આ તત્વો જેમ આવે છે અકાર્બન એટલે કે ઇનઓર્ગેનિક બરાબર, ઇનઓર્ગેનિક રસાયણ વિજ્ઞાનમાં આવે છે. હવે આમાં કુદરતી કેટલા? 1 થી લઈ અને 127 છે. એમાં કુદરતી કેટલા અને કૃત્રિમ કેટલા? તો કે કુદરતી 1 થી લઈ અને જે સોરણ તત્વો છે બરાબર, 1 થી સોરણ તત્વો જે છે કુદરતી રસાયણ વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે. બાકીના કેટલા? તો ઈ પછીના જે છે કૃત્રિમ એટલે કૃત્રિમ રીતે અને કુદરતી, કુદરતી એટલે ખનિજ જે છે બરાબર ને, ખનિજમાંથી જો સરળ આપણે નેચરલ જે કહે છે કે ભાઈ સરળતાથી કોઈ પણ ખનિજમાંથી મળી આવતો હોય એને કુદરતી કહે છે. કૃત્રિમ કોને કહેવું છે? કૃત્રિમ કોઈ રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક વિજ્ઞાન ભણીએ એટલે રાસાયણિક પ્રક્રિયાઓ તો હશે ને ભાઈ. રાસાયણિક પ્રક્રિયાઓ છે કંઈ પણ થાય છે, એ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરી અને જે કંઈ પણ તત્વો મળી આવે છે બરાબર ને, 96 પછીના એટલે કે 95 પછીના જે કંઈ તત્વો છે એને આપણે શું કહેવાના છે? તો કે એ કૃત્રિમ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના આધારે એનું શું થતું હોય, સંશોધન થતું હોય અથવા એ તત્વો મળી આવતું હોય. હવે આ રાસાયણિક તત્વોના આધારે જે કંઈ પણ પ્રક્રિયાઓ થઈ છે, તત્વો મળી આવ્યું છે, આ તત્વો જે છે એ તત્વો કેવું હોય? અસ્થાયી હોય. લાંબો સમય સુધી એને આયુષ્ય જોવા મળતું નથી. ભાઈ આયુષ્ય પણ લાંબા સમય સુધી તકી નથી રહેતી. અમુક સમય જે કૃત્રિમ કુદરતી રીતે જે મળી આવે છે તત્વો, એના કરતા કૃત્રિમ રીતે જે તત્વો મળી આવે છે એનું અર્થ આયુષ્ય ઓછો સમયમાં થાય છે. ઓછા સમયમાં એ શું થતું હોય? તો કે એ ખરાબ થઈ જતું હોય આપણે કહીએ છીએ, અથવા એને અસ્થાયી બનતું હોય છે. તો આપણે જે કંઈ પોષણ ભણવાના છે એમાં પહેલું જે ભણીએ છીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બરાબર. તો હવે એટલો ખ્યાલ આવ્યો છે ઇનઓર્ગેનિક કોને કહીએ છીએ બરાબર. બીજું તો કે આને અકાર્બનિક, કાર્બનિક કહીએ છીએ બરાબર. બીજો જે છે એને ઓર્ગેનિક કહીએ છીએ. ઓર્ગેનિક એટલે કે કાર્બનિક, કાર્બનિક. હવે બીજું પોષણ ભણવાના છે એ કયો ભણવાનું છે? બીજો જે શાખા ભણવાનું છે એ ઓર્ગેનિક, ઓર્ગેનિક ને કાર્બનિક કહેશું આપણે. કોને કહેવામાં આવે? જો આમાં એટલે ખબર પડે કે આવડ પોષ્ટ, આવડ પોષ્ટમાં 1 થી લઈને 27 સુધીના, 1 થી લઈને 127 સુધીના તત્વો ભણવાના છે. એના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો એ પણ ભણવાના છે આપણે બરાબર. રાસાયણિક કોને કહેવાય અને ભૌતિક ગુણધર્મો કોને કહેવાય પહેલા એ જોઈ લઈએ. રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કોને કહેવામાં આવે છે?
પ્રમાણે ઘન કરવામાં આવે તો ઘન પદાર્થ છે ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થા જોવા મળે છે એનો આપણે આગળ આના પછીનો જે ટૂંકમાં વિડિયો આવશે એમાં તમે જોઈ શકશો કે ઘન પ્રવાહી અને વાયુ શું છે બરાબર પણ કે કઈ અવસ્થામાં છે એ પણ જોવામાં આવશે બરાબર પછી પાવડર અવસ્થામાં છે કે દાણાદાર છે દાણાદાર એટલે કે આપણે જોઈ તો ખાંડ જે છે દાણાદાર છે જ્યારે આપણે કોઈ પાવડર અથવા લોટ જે લઈએ છીએ પાછળનો કરે બરાબર ઘઉંનો કે એ કેવું છે પાવડર અવસ્થામાં છે તો એ કઈ અવસ્થામાં છે એ પણ જોવામાં આવશે દ્વિતીયમાં શું છે ભૌતિક ગુણધર્મ રાસાયણિક ગુણધર્મમાં શું તો કે રાસાયણિક ગુણધર્મમાં અને રાસાયણિક પ્રક્રિયાના આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈ છે અને રાસાયણિક પ્રક્રિયાના આધારે આપણે જોવું છે પારખવું છે કે ભાઈ આ ભાઈ આપણે કેમ ઓળખાણ હોય આપણી જે ઓળખાણ છે કે આ ફલાણા ભાઈ છે અથવા આ જે છે એની ઓળખાણ આ છે આ ગુસ્સા આવવા મગજમાં છે અથવા એની ઓળખાણ અમુક અમુક એના તોફાની છે અથવા કોઈ પણ રીતે એને ઓળખાણ પડતી હોય બરાબર ચહેરાની ઓળખાણ પડતી હોય અથવા અમુક એના કન્ડિશન આધારે ઓળખાણ પડતી હોય છે એવી રીતે રાસાયણિક પ્રક્રિયા અથવા ભૌતિક ગુણધર્મો પણ એવી જ રીતે ઓળખાણ થાય છે એમાં તો આપણે ભૌતિકની વાત કરી લીધી રાસાયણિક કોઈ પ્રક્રિયા આપણે કેમ હોય કે કોઈ સાથે ગુસ્સો કરવો હોય કોઈ માણસ આપણે શેરડી કરે બરાબર તો આપણે ગુસ્સો તરત આવે છે તો એ સેમાં જોવા મળશે રાસાયણિક ગુણધર્મમાં તો કે કોઈ રાસાયણિક બીજો વ્યક્તિમાં શું થાય ભાગીદારી કરે બીજો વ્યક્તિ ભાગીદારી કરે અને જે કંઈ પણ પ્રક્રિયામાંથી નિપજ આવે છે એને રાસાયણિક ગુણધર્મો કહે છે તો એ રાસાયણિક ગુણધર્મો ઓર્ગેનિકની વાત કરવામાં આવે ઓર્ગેનિક બોલે કહેવામાં આવે તો ઓર્ગેનિક માટે જે કંઈ પણ ઓર્ગેનિક રહેલી છે એમાં ખાસ કરીને આવું પ્રશ્નમાં આપણે જોશું કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન તત્વો આવેલા આઉટપોસ્ટમાં કાર્બન છે હાઇડ્રોજન છે નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે આ જે કંઈ પણ તત્વો આવે છે એને આપણે શું કહેવામાં આવશે તો કે કાર્બનિક કાર્બનિક એટલે કે ઓર્ગેનિક ઓર્ગેનિક પદાર્થ કહેવામાં આવે છે તો આ જે છે એમાં રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આમાં પણ જોવા મળશે બરાબર તો એ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક એટલે કે કાર્બનિક અને કાર્બનિક પદાર્થ ત્રીજું કંઈક ઘણા વિકસિત લીધી એમાં ત્રણ શાખા ભણવાના છે ત્રીજી જે શાખા ભણવાના છે એ ભૌતિક એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રી ફિઝિકલ બરાબર એટલે કે ભૌમિતિક અથવા ભૌતિક ભૌતિક રસાયણ ભૌતિક રસાયણ બરાબર ભૌતિક રસાયણ વિજ્ઞાન કોને કહેવામાં આવે છે ભૌતિક રસાયણ વિજ્ઞાન એને કહેવામાં આવશે કે જે હોય બરાબર રાસાયણિક આપણે કોઈ સાધન જોઈએ છે તમે ઘણીવાર લેબમાં વિઝિટ લેશો તો લેબમાં તમને એ જોવા મળતું હશે કે કોઈ સાધનના આધારે એનું વિસ્કોસિટી એટલે કે ઘનતા છે એની દ્રાવ્યતા છે અથવા કંઈ પણ નક્કી કરી શકીએ છીએ બરાબર એ જેમાં જોવા મળશે ભૌમિતિ અથવા ભૌતિક રસાયણ વિજ્ઞાન ફિઝિકલ રસાયણ વિજ્ઞાન ફિઝિકલ કેમેસ્ટ્રી બરાબર એમાં એના આપણે સાધનોના આધારે એની રાસાયણિક ગતિ હવે આપણે એ કહી શકીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વાહન જે છે એ વાહન જે વાહનની ઝડપથી હાલે છે કોઈ વાહન કેટલી ઝડપથી હાલે છે એ ઝડપ નક્કી કરવા માટે શું જરૂર પડે છે તો કે ભૌતિક રસાયણિક જ્ઞાન કોઈ માણસ ડેથ થાય છે મૃત્યુ પામે અવસાન પામે છે એ માણસનું કેટલા સમય પછી આપણે જોતા છે સીઆઈડી માં કે આ માણસ એટલા સમય પહેલા અથવા એટલી કલાક પહેલા અથવા એટલા દિવસો પહેલા એનું ડેથ એટલે કે અવસાન થયું છે એ માટે અમુક ભૌતિક રસાયણિક પાયા આપવાના છે આપણે તો એનો ઉપયોગ આપણે 11 12 અથવા આપણે 10 કે 12 માં ભણવાના છે તો એ જ રીતે એ ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં જોવા મળશે તો આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને જે કંઈ પણ રસાયણ વિજ્ઞાન